चलो एकम नव कार्ड एक आपेल शब्द ने वाँचो अने मूळाक्षर ने ओळखो। जासूद जासूद। खूब सरस। नगारू नगारू। खूब सरस। गलुड़िया गलुड़िया। चकली चकली। झूमपड़ी झूमपड़ी। बकरी बकरी। खूब सरस। वैद वैद। सैनिक सैनिक। खूब सरस। हवे कार्ड ने तमारे जाते वाँचवाना छे। हवे जाते वाँचो। खूब सरस। खूब सरस। ખૂબ સરસ વાંચો જોઈએ। ખૂબ સરસ। ખૂબ સરસ। ખૂબ સરસ। ખૂબ સરસ। ખૂબ સરસ। આ તો તમને આવડી ગયું। એકમ નવ કાર્ડ ત્રણ। આ કાર્ડ સહપાઠી જૂથનું હોય તમારે તમારા મિત્ર સાથે મળીને કાર્ડને પૂર્ણ કરવાનું છે। અહીં કાર્ડમાં ચિત્ર સાથે અધૂરો શબ્દ આપેલો છે। તમારે ચિત્ર જોઈ તે શબ્દમાં ખૂટતો અક્ષર મૂકી અને શબ્દને પૂર્ણ કરવાનો છે અને શબ્દ તીરની દિશામાં છે એ તમારે લખવાનો છે। જેમ કે અહીં એક ઉદાહરણ આપ્યું છે, ચિત્ર છે પિચકારી, તો અહીંયા તમારે પી ચ પછી ખાલી જગ્યા છે અને રી, અહીં તમારે કા લખીને છે આ શબ્દને પૂર્ણ કરવાનો છે એટલે શબ્દ બનશે પિચકારી। એવી જ રીતે અહીં છે એ ચિત્ર આપેલું છે તે જુઓ અને અહીં છે એ શબ્દને પૂર્ણ કરો। અહીં ચિત્ર આપેલું છે અને આ દિશામાં તેમને પૂર્ણ કરો। અહીં એક ચિત્ર આપ્યું છે તેને તીરની દિશામાં શબ્દને પૂર્ણ કરો। અહીં એક ચિત્ર છે તેને તીરની દિશામાં પૂર્ણ કરો। અહીં તમારે ખૂટતો છે એ અક્ષર લખી અને છે એ શબ્દને પૂર્ણ કરવાનો છે અને શબ્દનું વાંચન કરવાનું છે। ખૂબ સરસ। આ રીતે તમારી જાતે છે એ આ કાર્ડને પૂર્ણ કરો। એકમ નવ કાર્ડ ત્રણમાં આગળ વધીએ। અહીં તમારે વાંચો અને લખો। આપેલા શબ્દો છે તેને સામે વાંચી અને લખવાના છે। જેમ કે ધજા, તો અહીં તમારે ધજા છે એ લખવાનું છે। તેવી જ રીતે
फरकड़ी, तो અહીં તમારે ફરકડી શબ્દ છે એ લખવાનો છે. આ રીતે બીજા શબ્દો છે એ વાંચો અને તેની સામેના છે એ ખાનામાં તમે તે શબ્દને સુંદર અક્ષરે લખો. ખૂબ સરસ. આ કાર્ડ તમારે જાતે કરવાનું છે. ચિત્રને ધ્યાનથી જોવા માટે વિડીયોને થોડી વાર માટે ઊભો રાખી દો. ચાલો પેન્સિલ લઈ લો અને વાંચો અને લખો. એકમ નવ, કાર્ડ ચાર જોઈએ. અહીં તમારે શબ્દ શોધવાના છે. અહીં કોઠાની અંદર છે એ અમુક શબ્દો લખેલા છે. જેમ કે અહીં એક શબ્દ છે એ શોધીને બતાવેલો છે, કમોડ. જેમની પર છે આ રીતે એ ચોરસ છે એ ખાનું કરેલું છે, તો એ શબ્દ શોધી અને સામે છે એ લખવાનો છે કમોડ. હવે આવા બીજા શબ્દો આ કોઠામાં છે એ છુપાયેલા છે, જે શોધવાના છે અને તેની પર છે આ રીતે લંબચોરસ છે એ ખાનું કરી અને છે એ સામે તે શબ્દને લખવાનો છે. તો ચાલો આ કોઠામાંથી છે એ શબ્દ શોધો અને છે અહીં લખો. હવે અહીં તમારે લખો ક, તેને કાનો લગાવી અને કને કાનો કા થયો, તેવી જ રીતે કને રસ્વઈ લગાવતા કી થયો, જે અહીંયા લખવાના છે. તેવી રીતે તમારે અહીં હને કાનો અહીં લખવાનો છે અને વાંચવાનું છે. હને રસ્વઈ અહીં લખવાનો છે અને વાંચવાનું છે. તેવી જ રીતે અહીં છે સને કાનો અને સને રસ્વઈ લખી અને વાંચન કરો. આ રીતે છે બાકીના છે એ મૂળાક્ષરોને પૂર્ણ કરો. હવે આ વિભાગ જોઈએ. આ વિભાગમાં તમારે લખવાનું છે. આ શબ્દને જોઈને સામે તે શબ્દ લખવાનો છે. જેમ કે અહીં વાદળ, તો અહીં છે તમારે વાદળ લખવાનું છે. તો બાકીના શબ્દો વાંચો અને સામે છે એ શબ્દો લખો. ખૂબ સરસ. આ કાર્ડ તમારે જાતે કરવાનું છે. વિડીયોને થોડી વાર માટે ઊભો રાખી દો. એકમ નવ, કાર્ડ પાંચમાં. અહીં તમારે ચિત્રને શબ્દ સાથે જોડવાનું છે. જેમ કે અહીં શંખના ચિત્રને શંખ શબ્દ સાથે જોડેલો છે. શંખ, આ રીતે તમારે પેન્સિલથી તેને જોડવાના છે. તો બાકીના ચિત્રને તેના શબ્દો સાથે જોડો. ચાલો જાતે કરીએ. નીચે બીજો વિભાગ આપેલો છે. આ વિભાગમાં તમારે ચિત્રને જોવાનું છે અને ચિત્રનું નામ સામે લખવાનું છે. ઉદાહરણ તરીકે અહીં અજગર બતાવેલ છે, તો સામે આપણે લખવાનું છે અજગર. તેવી જ રીતે આ ચિત્ર જુઓ અને સામે તેમના શબ્દોને શોધીને લખો અને વાંચો. ખૂબ સરસ. આ કાર્ડને ધ્યાનથી જોવા માટે થોડી વાર માટે વિડીયોને ઊભો રાખી દો. ચાલો જાતે કરો. ખૂબ સરસ. એકમ નવનું કાર્ડ પાંચ આગળ જોઈએ. અહીં તમારે શબ્દોને જોઈને લખવાના છે. અહીં કનેકાનો કા છે, તો સામે શબ્દ છે કાજલ. તો આ શબ્દને તમારે જોઈને સામે છે એ લખવાના છે. તેવી જ રીતે બીજો શબ્દ છે શંકર. આ શબ્દોને જોઈને સામે છે લખો. પ્રથમ વિભાગ પૂર્ણ કર્યા બાદ નીચે રંગ પૂરો.
અહીં આપેલા ચિત્રોને ધ્યાનથી જુઓ અને તેમાં છે તમે તમને મનગમતા રંગ છે પૂરો. ખૂબ સરસ, આ કાર્ડ તમારે જાતે કરવાનું છે. કાર્ડને ધ્યાનથી જોવા માટે વિડીયોને થોડી વાર માટે ઊભો રાખી દો.